પ્રકરણ ચૌદ આપત્તિ વ્યવસ્થાપન આપત્તિ અને તેના પ્રકાર આપત્તિ શબ્દ સાંભળતા વિનાશ જાનમાલનું નુકસાન કે હાડમારી નજર સામે આવી જાય છે તે કુદરતી કે માનવસર્જિત વાતાવરણથી નીપજેલી હોય કે પૃથ્વીના પેટાળમાંથી ઉદભવેલી મંદ ગતિએ કે ત્વરિત ગતિએ પણ તે જાનમાલનું નુકસાન પહોંચાડે છે આપત્તિને તેના ઉદભવ અને તેના માટે જવાબદાર કારણોના આધારે બે પ્રકારોમાં વહેંચવામાં આવે છે કુદરતી આપત્તિ માનવસર્જિત આપત્તિ કુદરતી આપત્તિ જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તેને કુદરતી આપત્તિ કહે છે આ પ્રકારની આપત્તિ વ્યાપક ક્ષેત્રમાં જાનમાલની ભારે ક્ષતિ પહોંચાડે છે પૂર્વ આગાહી શક્ય ના હોય તેવી ભૂકંપ જ્વાળામુખી દાવાનળ અને ભૂસ્ખલન જેવી આપત્તિઓ ભારે વિનાશ વેરે છે જ્યારે જેની પૂર્વ કે આગોતરી આગાહી કરી શકાય તેવી પૂર વાવાઝોડું સુનામી તીડ પ્રકોપ અને મહામારી જેવી આપત્તિઓમાં અગમચેતી વાપરી બચાવ માટે પગલાં ભરવાથી જાનહાનિ થતી નિવારી શકાય છે માનવસર્જિત આપત્તિ જે આપત્તિ માટે માનવીય ભૂલો કે માનવી કારણભૂત હોય તેને માનવસર્જિત આપત્તિ કહે છે દાખલા તરીકે આગ હુલ્લડ બોમ્બ વિસ્ફોટ ઔદ્યોગિક અકસ્માત વગેરે દાવાનળ અને ભૂસ્ખલન સામાન્ય રીતે કુદરતી આપત્તિ કહેવાય છે પરંતુ ક્યારેક માનવીય ભૂલને લીધે પણ તે ઉદભવે છે આથી તેને માનવસજ્જિત આપત્તિ પણ કહેવામાં આવે છે દાવાનળ જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહે છે આ આગ શરૂ થયા પછી પવનની દિશામાં આગળ વધવા લાગે છે વળી જંગલના સૂકા ઘાસ પાંદડા તેને વધુ વિસ્તારમાં પ્રસરાવે છે કેટલાક વૃક્ષોમાંથી કુદરતી રીતે ઝરતા ગુંદર પણ દાવાનળ માટે જવાબદાર છે આ દાવાનળ માટે કેટલીક વાર માનવ પ્રવૃત્તિ પણ જવાબદાર છે જેમ કે સડકતી બીડી કે સિગારેટનું બુજાવ્યા વિના ફેંકવું પશુ ચરાવનારાઓએ કામચલાઉ બનાવેલ ચૂલા બેદરકારીથી ઓલવ્યા વિના જતા રહેવું જંગલમાંથી પસાર થતી વીજળી કે ગેસની લાઇનમાં અકસ્માત થતા જંગલના વિસ્તારોમાં પર્યટકો કે યાત્રિકોની બેદરકારી વગેરે જેવા સંજોગો આ દાવાનળ માટે કારણભૂત હોય છે કુદરતી રીતે આકાશી વીજળી પડવાથી પણ દાવાનળ ફેલાઈ શકે છે દાવાનળ જે ક્ષેત્રમાં ફાટી નીકળે છે તે વિસ્તારમાં વનસ્પતિ અને વન્યજીવ સૃષ્ટિને ભારે ક્ષતિ પહોંચાડે છે તેના કારણે નાશ પામેલા જંગલને કુદરતી રીતે પુનઃ પૂર્વવત થતાં દાયકાઓ વીતી જાય છે પરિણામે તે વિસ્તારની પર્યાવરણીય સમતુલા જોખમાય છે આસપાસ આવેલા ગામોને પણ જોખમ ઊભું થાય છે તેને અટકાવવા માટે જંગલમાં કે જંગલની આસપાસ રહેતા લોકોમાં જાગૃતિ ફેલાવવી જોઈએ અને વન વિભાગની કામગીરી વધારે વ્યાપક અને સઘન બનાવવી જોઈએ આપણા દેશમાં હિમાલયના ઢોળાઓ પરના જંગલો દક્ષિણ ભારતના જંગલોમાં આગના બનાવો નોંધાયા છે ગુજરાતના જંગલોમાં પણ અગાઉ આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી છે ભૂસ્ખલન ભૂસ્ખલન એટલે ભૂમિનું ધસી પડવું આ ઘટના પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે ધસી પડેલી શિલાઓ માટી અને કાટમાળ નીચે દટાઈ જતા અનેક લોકો પડવારમાં મૃત્યુ પામે છે આમ તેનાથી મોટા પાયે જાનમાલની તબાહી થાય છે ભૂસ્ખલન માટે જવાબદાર બાબતોમાં જોઈએ તો ભૂકંપ વાદળ ફાટવાની ઘટના કે પૂર જેવી કુદરતી આપત્તિની અસર રૂપે પર્વતીય વિસ્તારમાં દારૂગોળો ફોડી કરાતી ખનીજ ખનન પ્રવૃત્તિ નિર્વનીકરણ પર્વતો કાપી બનાવાતા માર્ગો કુદરતી વહેતા વરસાદી પાણીના માર્ગમાં અવરોધ કે બાંધકામ વગેરે જવાબદાર બાબતોને મુખ્ય ગણવામાં આવે છે ભૂસ્ખલનને કારણે વાહન વ્યવહાર માટેના માર્ગોને ભારે નુકસાન થાય છે વળી ટળેટીમાં કે ધોળાવો પરની માનવ વસાહતોમાં ભારે તારાજી સર્જાય છે અનેક માણસો અને પાલતુ જાનવરો પોતાનો જીવ ગુમાવે છે જે લોકો ઈજાગ્રસ્ત કે કાયમી વિકલાંગતાની ભોગ બન્યા હોય તેના પુનર્વસન માટેનું કામ પડકારજનક હોય છે ખેતીલાયક જમીનો નક્કામી બની જાય છે પર્વતીય ઢોળા ઉપર આવેલા જંગલો નાશ પામે છે એ વિસ્તારનું ભૂદ્રશ્ય બદલાઈ જાય છે રસ્તા પુલ જેવા વાહન વ્યવહાર માટેના બાંધકામ ફરી ઉભા કરવા સેંકડો રૂપિયાનો ખર્ચ થાય છે આમ ભૂસ્ખલન મોટા પાયે આર્થિક નુકસાની લાવે છે ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં ઉત્તરાખંડ રાજ્યમાં કુમાઉ અને ગઢવાલ પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ મુખ્ય છે ગુજરાતમાં સાપુતારા ડાંગ ઈડર સાબરકાંઠા અને અંબાજી અંબાજીદાંટા બનાસકાંઠામાં આવી ઘટનાઓ જ બને છે અને તેનો વ્યાપ અત્યંત મર્યાદિત હોવાથી તેની વિનાશકતા હિમાલયના વિસ્તારોની તુલનામાં ઘણી અલ્પ છે તીડ પ્રકોપ તીડ એક પ્રકારના કીટક છે વિશ્વમાં તીડની અંદાજિત અગિયાર હજાર જેટલી પ્રજાતિ જોવા મળે છે તે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે તેના એક ઝુંડમાં તે લાખોની સંખ્યામાં હોય છે સામાન્ય રીતે તે રણ વિસ્તારમાં જોવા મળે છે તે દોઢથી બે ઇંચ લંબાઈ ધરાવે છે ઉડવા માટે પીઠ ઉપર મજબૂત પાંખો હોય છે તેના આગળના બે પગ પાછળના પગની તુલનામાં લાંબા હોય છે માથા પર એન્ટેના જેવા બે વાળ હોય છે તે બે થી અઢી ફૂટનો કૂદકો મારી શકે છે તે પવનની દિશામાં આગળ વધતા જતા હોય છે ગુજરાતમાં જે તીડનું આક્રમણ થાય છે તે તીડ ડેઝર્ટ લોકટસ છે આ પ્રજાતિ ભારત પાકિસ્તાન અને આફ્રિકા ખંડના કેટલાક શુષ્ક દેશોમાં જોવા મળે છે તે પોતાના વજનની બરાબર ખાવાની કારણે તે ખૌધરા તીડ તરીકે પણ ઓળખાય છે તે પુખ્ત થતાં રેતીમાં પોતાના ઈંડા મૂકે છે તે દિવસ દરમિયાન ઉડવાનું પસંદ કરે છે અને રાત્રિ દરમિયાન તે કોઈ જગ્યાએ રાતવાસો કરે છે તે લીમડા સિવાય લગભગ તમામ પ્રકારની વનસ્પતિ ખાય છે તેથી જે વિસ્તારમાં તીડ રાતવાસો કરે ત્યાં ખેતી પાકો અને અન્ય વનસ્પતિનો સફાયો કરે છે જો બાગાયતી ખેતીના વિસ્તારોમાં તીડ ત્રાટકે તો કેરી લીંબુ ખારેક દાડમ જામફળ આંબળા જેવા પાકના બગીચા જે વર્ષોની મહેનતથી તૈયાર કર્યા હોય તેને ભારે ક્ષતિ પહોંચાડે છે ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવી પડે છે ઘણા વર્ષો પહેલાં તીડના ઉપદ્રવથી ખેતી પાક સંપૂર્ણ નષ્ટ થતા દુકાળની પરિસ્થિતિ સર્જાતી જો કે હાલ આવું બને તો અન્ય પ્રદેશોમાંથી અનાજ પહોંચાડી ભૂખમરો અટકાવી શકાય છે તીડને ભગાડવા લોકો ઢોલ નગારા કે મોટા અવાજો કરી તેને ખેતરમાં ઉતરતા અટકાવવા પ્રયાસો કરે છે જો કે આવા પ્રયાસો પૂરતા નથી હાલમાં તીડના ટોળાની પ્રવાસની દિશા અને તેના સંભવિત પ્રભાવી વિસ્તારોને સાવચેત કરવા સરકાર દ્વારા ખાસ પગલાં ભરવામાં આવે છે જ્યાં તીડના ઉપદ્રવવાળા કે તેની વકી હોય તેવા વિસ્તારોમાં ખેતીવાડી વિભાગની સૂચના મુજબ તીડ નિયંત્રક દવાઓનો છંટકાવ કરી તેનાથી થનાર નુકસાનને ઘટાડી શકાય છે ગુજરાત અને રાજસ્થાન ભારતમાં તીડની અસર પામનારા મુખ્ય રાજ્યો છે ગુજરાતના કચ્છ પાટણ બનાસકાંઠા સુરેન્દ્રનગર મહેસાણા જિલ્લામાં છેલ્લા થોડા વર્ષોમાં તીડ આક્રમણની ઘટનાઓ નોંધાઈ છે ભારતના રાજસ્થાન અને ગુજરાતમાં તીડ આફ્રિકા ખંડની દક્ષિણ પશ્ચિમ ભૂસીરથી નીકળી મધ્ય પૂર્વના દેશો થઈ પાકિસ્તાનમાં થઈને ભારત આવે છે તે પવનની દિશામાં બસો કિલોમીટર સુધી તેના વેગને આધારે પ્રવાસ ખેડે છે મહામારી ઘણા વ્યાપક વિસ્તારમાં અનેક લોકો રોગનો ભોગ બને ત્યારની સ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહે છે સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે એમાં સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવે છે ઇબોલા સ્વાઇન ફ્લુ ડેન્ગ્યુ કોરોના જેવા રોગો વિશ્વમાં લાખો લોકોને પોતાના શિકાર બનાવી ચૂક્યા છે પ્રાચીન સમયમાં આધુનિક ઉપચાર અને અદ્યતન દવાઓ રોગપ્રતિકારક રસીઓના અભાવમાં લોકો પ્લેગ શીતળા જેવી ઘાતક બીમારીથી જીવ ગુમાવતા હતા પણ આજે તેનો સફળ ઉપચાર કરી લોકોને બચાવી શકાય છે નવા નવા વિષાણુઓના સંક્રમણથી થતા રોગોની સારવારમાં ઉપલબ્ધ દવાઓ કારગત નથી નીવડતી ત્યારે તે ટૂંક સમયમાં વિશ્વભરમાં ફેલાઈને અનેક લોકોને ભરડામાં લઈ લે છે તેનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઘણી મોટી હોય છે તેની ખાસ રોગપ્રતિકારક રસી સારવાર માટેની દવાઓ શોધાય ત્યાં લગી નિરંકુશ રીતે તે રોગો લોકોને પોતાના શિકાર બનાવે છે આવા અજ્ઞાત વિષાણુજન્ય રોગોના ભયનું જોખમ માનવજાતિ સામે સતત તોડાતું રહે છે તે વાસ્તવિકતા ભૂલવી ના જોઈએ આવા રોગોનો પ્રકોપ થાય અને તેનો ઉપચાર ઉપલબ્ધ ના હોય ત્યારે તેનો ચેપ અન્યત્ર ના ફેલાય તે માટે લોકડાઉન જેને ચેપ લાગ્યો હોય તેને ક્વોરન્ટીન કરવા જેવા પગલાંનો ચુસ્ત અમલ કરાવવો પડે છે તેનાથી દેશની આર્થિક પ્રગતિ શૈક્ષણિક કામગીરી પર ભારે નકારાત્મક અસરો પડે છે તેની અસરોમાંથી પૂર્વવત થતાં વર્ષો લાગી જાય છે ઈસ્વીસન બે હજાર ઓગણીસ વીસની સાલમાં કોરોનાના પ્રકોપની અસરોથી સમગ્ર વિશ્વએ મુશ્કેલી અનુભવી છે મહામારીમાં વ્યાપેલા રોગની રોગપ્રતિકારક રસીઓ શોધાઈ ના હોય ત્યારે તેને ફેલાતો અટકાવવા લોકડાઉન પ્રવાસ પર પ્રતિબંધ બહારથી આવતા નાગરિકોને ક્વોરન્ટીન કરવા જેવા સખત પગલાં લેવા પડે છે લોકોની રોજબરોજની જિંદગી ખોરવાઈ જાય છે શિક્ષણ વેપાર ઉત્પાદન જેવી પ્રક્રિયા થપ થતા ભારે અરાજકતાનો માહોલ બને છે રોજે રોજનું કમાઈને ખાનાર લાખો લોકોની મુશ્કેલીઓનો પાર નથી રહેતો તંત્ર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધાત્મક આદેશો હોવા છતાં લોકો જાગૃતિના અભાવે રોગનો ભોગ બને છે દવાખાના ઉભરાય છે દુનિયાના સંપન્ન દેશો પણ લાચાર બની જાય છે કરોડોની સંખ્યામાં લોકો સંક્રમિત થાય છે અને હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટે છે વર્ષો પૂર્વે કોલેરા પ્લેગ અને મલેરિયાની રોગપ્રતિકારક રસીઓ દવાઓ ન હોતી શોધાઈ ત્યારે દુનિયાભરમાં આ રોગોથી કરોડો લોકો માર્યા ગયા હતા એક તબક્કે આવી મહામારીથી દુનિયાની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો હતો મહામારીની પરિસ્થિતિમાં લોકોને બચાવવાના ઉપાયો અને રાખવાની સાવચેતીનો પ્રચાર પ્રસાર કરી માહિતગાર કરવા જોઈએ સંક્રમિત લોકો માટે અલાયદા વોર્ડ કે હોસ્પિટલોની વ્યવસ્થા કરવાથી રોગ ફેલાતો અટકે છે વિશ્વ આરોગ્ય સંસ્થા આવા સંજોગોમાં ખાસ માર્ગદર્શન પૂરું પાડે છે તે અનુસાર અમલીકરણ અનિવાર્યપણે કરવું જોઈએ બહારથી આવતા લોકોને પૂરતી ડાક્ટરી તપાસ કરીને પ્રવેશવા દેવા કે જરૂરી જણાય તો ક્વોરન્ટીન કરવા જોઈએ માનવની પ્રગતિની સાથે સાથે નવા વાયરસજન્ય રોગો પણ આવતા રહ્યા છે અને જ્યાં લગી તેની રોગપ્રતિકારક રસી ન શોધાય ત્યાં લગી સમગ્ર વિશ્વ તેની સામે લાચાર બની રહે છે ઔદ્યોગિક અકસ્માત આ એક માનવ સર્જિત આપત્તિ છે આપણી જરૂરિયાતોની પૂર્તિ માટે આપણને અનેક ચીજ વસ્તુઓ જોઈએ છે તેના ઉત્પાદન માટે અનેક ઉદ્યોગો સ્થપાયા છે આ ઉદ્યોગોના કાચા માલના સ્થળાંતર સંગ્રહણ ઔદ્યોગિક પ્રક્રિયા દરમિયાન કે તૈયાર માલના સંગ્રહણ કે હેરફેર સમયે અકસ્માત થવાની સંભાવના રહે છે ઔદ્યોગિક એકમોમાં અકસ્માત ન થાય તે માટે સાવચેતી અને નિયમો બનાવાયા છે તેમ છતાં ક્યારેક માનવીય ભૂલ કે યંત્રોની સાર સંભાળના અભાવે યાંત્રિક ખરાબીથી અકસ્માતો થાય છે જંતુનાશકો બનાવતા કારખાનામાંથી ઝેરી વાયુનું ગળતર ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ પ્લાસ્ટિક જેવી સળગી ઉઠે એવી સામગ્રી બનાવતા કારખાનામાં આગ રિફાઈનરીઓમાં વિસ્ફોટ કે આગ રસાયણો બનાવતા કારખાનામાં પ્રક્રિયા દરમિયાન આગ કે વિસ્ફોટક પરમાણુ ઉર્જા વગેરે ઉદ્યોગોમાં થતા અકસ્માતોથી કામ કરતા કામદારો ઉપરાંત આજુબાજુ રહેતા નાગરિકો પણ પોતાનો જાન ગુમાવે કે કાયમી વિકલાંગતાનો ભોગ બને છે જો ઝેરી ગેસ ઘડતર થાય તો મોટી સંખ્યામાં લોકોના આરોગ્ય પર ખરાબ અસરો પડી શકે વળી વાતાવરણ અને જળાશયો પણ પ્રદૂષિત થાય છે ઔદ્યોગિક અકસ્માતમાં ગેસ ગળતર થાય તો પવનથી વિરુદ્ધ દિશામાં દોડી જવું આમ કરવાથી તેની અસર ઓછી થશે જો આગ લાગી હોય તો તે સ્થાનથી સલામત સ્થળે ખસી જવું કુતુહલ તોડા ન કરી રાહત અને બચાવ કામગીરીને મદદરૂપ થવું બચાવ કામગીરી માટેની ખાસ તાલીમ કે તે અંગેના ખાસ પોશાક કે સાધનો વિના ન જોડાશો પોલીસ અગ્નિશામકના વાહનો અને એમ્બ્યુલન્સના વાહનો માટે રસ્તો ખુલ્લો કરવામાં મદદરૂપ બનવું આપત્તિની અસરો આપત્તિઓ કુદરતી હોય કે માનવસર્જિત પણ તે માનવ જીવન પર ઘણી માઠી અસરો છોડી જાય છે થયેલ નુકસાનને ઠીકઠાક કરવામાં કરોડો રૂપિયાનો ખર્ચ સરકારે ઉઠાવવું પડે છે વળી જે લોકોના પરિવારમાંથી કમાનાર વ્યક્તિ મરણ પામે તો તે પરિવારો કફોડી સ્થિતિમાં મુકાઈ જાય છે કાયમી વિકલાંગતાનો શિકાર બનનારા લોકોને માનસિક હતાશામાંથી બહાર લાવી તેના પુનર્વસનનું કામ પડકારજનક છે જોકે સરકાર દ્વારા તબક્કાવાર પગલાં લઈને તે કામગીરી હાથ ધરી લોકોને રાહત અને મદદ આપવામાં આવે છે